આજ્ઞા અંધશ્રદ્ધા અને આર્થિક મુશ્કેલીઓના આગળના જમાનામાં કેટલાક કુરિવાજો પ્રચલિત હતા એક એવો નિંદનીય કુરિવાજ હતો કે દીકરીને જન્મતા વેત જ દૂધ પીતી કરીને મારી નાખે દૂધ પીતી કરવી એટલે દીકરીના બે પગ ઝાલી ઉકળતા દૂધના વાસણમાં ઊંધે માથે આખું મોઢું દૂધમાં ડૂબાડી નાખે ઉકળતા દૂધમાં ડૂબાડતા કોમળ દીકરી તરફડીને મરી જાય આવી રીતે બાળહત્યા કરી અનેક નિર્દોષ બાળકીઓને મારી નાખતા શ્રીજી મહારાજ આવી વાત સાંભળીને કંપી ગયા બાળહત્યા કરનારાઓને કહે છે તમે બાળ હત્યા શા માટે કરો છો જાણી જોઈને અપકૃત્ય કરી પાપમાં શા માટે પડો છો દીકરીને મારવાની તમને જીગર કેમ ચાલે છે દીકરીને મારશો તો તમારું નિકંદન નીકળી જશે જમપુરીમાં જશો અને સખત સજા ભોગવશો કર્યા કર્મો ભોગવવા પડે છે સમજી જાઓ અને પાપ કરતાં અટકી જાઓ પાપનું પરિણામ મહાભયંકર આવશે હિંસા બંધ કરો દીકરીએ તમારું શું બગાડ્યું છે કે તમે એને મારી નાખો છો તમને મારતા દયા નથી આવતી શ્રીજી મહારાજ ભલામણ કરતા કહે છે જીવ પ્રાણી માત્રને પોતાનો જીવ વહલો હોય છે મૃત્યુથી બધા કંપે છે જીવ તો વહેલો છે પણ સગા સંબંધી પણ વહેલા છે એકલા માણસને નહીં પણ કીડી મકોડી સૂક્ષ્મ જંતુને પણ પોતાનો જીવ વહેલો હોય છે સૂક્ષ્મ જંતુને તમે જરા આંગળી અડાડશો એટલે ગભરાઈને દોડા દોડ કરશે માણસ માત્રને દેશનું અને દેશના મનુષ્યનું રક્ષણ કરવાનું હોય છે તેને બદલે તમે દીકરીનું ભક્ષણ કરો છો દીકરી તો તુલસીનો ક્યારો છે ત્યારે લોકોએ કહ્યું હે પ્રભુ અમે શું કરીએ દીકરી પરણાવવા માટે પુષ્કળ ખર્ચ થાય છે અમારી એટલી પહોંચ હોતી નથી અમે એટલા બધા પૈસા ક્યાંથી કાઢીએ તેથી અમારે દીકરીને દૂધ પીતી કર્યા વિના છૂટકો નથી શ્રીજી મહારાજે કહ્યું તમારી શક્તિ પ્રમાણે લગ્ન કરજો પહોંચવું હોય તેટલો કરી વર આપજો પણ દીકરીને મારવાનું બંધ કરો હિંસા બંધ કરશો તો ખૂબ સુખી થશો કમાણીમાં બરકત પડશે જે માણસો દીકરીને મારતા નથી તો તેઓ ખૂબ સુખી છે તમે તમારી દલીલ મૂકો અમારું વચન માનશો તો આલોક અને પરલોકમાં મહાસુખ્યા થશો પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે કુદરતની હાઈકોર્ટમાં જવું પડશે અને રત્તી રતિના જવાબ દેવા પડશે મરણ એ મરણ નથી પણ આખી જિંદગીનો હિસાબ દેવાનો દિવસ છે લોકો કહે છે હે પ્રભુ અમારી જ્ઞાતિમાં યુવાન દીકરાઓ લગભગ વ્યસની દુરાચારી અને નિર્દયી પાપી હોય છે સ્વચ્છંદી હોય છે તમારી દીકરી તેવા ઉદ્ધતને આપીએ તો મારકૂટ કરે બરાબર જમવા પણ આપે નહીં ખૂબ હેરાન કરે તેની સાથે દીકરીને વરાવી આબરૂને લીલામ કરવા માગતા નથી શ્રીજી મહારાજ બોલ્યા તમે ભવિષ્યની ચિંતા ન કરો તમારી જવાબદારી ભગવાન ઉપર મૂકી દો ભગવાન બધું સારું કરશે ભગવાન ભરાડીમાંથી ભગત બનાવશે દુરાચારીમાંથી સદાચારી બનાવશે ફેશન અને વ્યસન છોડાવશે શ્રીહરિએ જમણો હસ્તકમળ ઊંચો કરીને કહ્યું આજથી પ્રતિજ્ઞા લ્યો કે દીકરીને મારશો નહીં અમારી આજ્ઞાનું પાલન કરશો તો અમો તમારા ઉપર રાજી થઈશું સત્ય માર્ગને પકડી લો લોકોની અંતરની આંખ ઉઘડી ગઈ સાચા હૃદયથી નીકળેલા શબ્દો અસર કરી ગયા બે હાથ જોડી બોલ્યા હે પ્રભુ હવે તમે જેમ કહેશો તેમ કરશું પ્રભુએ વર્તમાન ધરાવી ધર્મ નિયમની બધી રીતભાત શીખવાડી ને પોતાના શરણે લીધા દૂધ પીતી દીકરીનો સ્વામિનારાયણે ભગવાને બચાવ કર્યો છે સ્ત્રી સમાજને પ્રભુએ ન્યાલ કરી દીધા છે સિંહ જેવા તે લોકોને વશ કરવા સમજાવવા તે ભારે કઠિન કામ છે પણ પરમાત્મા જે ધારે તે કરી શકે છે સમર્થ મૂર્તિ છે વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે કીડી જેવા જીવોને પણ દુભવવો નહીં સંત અને ભગવાનના અવતાર કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં જમપુરીના જેવું દુઃખ ભોગવે છે ભગવાન અને સંતને કુરાજી કરે અને તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો તેનો નાશ થઈ જાય છે અને નરકમાં પડવું પડે છે જય સ્વામિનારાયણ